યુવાઓને ગેરમાર્ગે દોરવાના અને મર્દાનગીની મોટી મોટી વાતો ઠોકવાની, કે જ્યારે તમે રાષ્ટ્ર માટે જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે ને એવા લોકો વિશે ગમે એવો બફાટ કરી દો છો. યુવા ધનને થોડોક રાષ્ટ્રપ્રેમનો નશો આપો, જો તમે નથી આપી શકતા ને તો સ્ટેજ ઉપર ચડીને તમારે જે ધંધો કરવાનો છે એ કરીને જતા રહો. સામાજિક રીતે લોકો મને ફોલો કરે છે ને તો મારી ઉપર એ બર્ડન છે કે હું એવું કંઈ પણ ના કરું કે લોકો ગેરમાર્ગે, યુવા ગેરમાર્ગે, સોશિયલ યુઝર એ ગેરમાર્ગે દોરાય, એ મારી જવાબદારી છે. સોશિયલ મીડિયા ઉપર સાચી વાતો ઝડપથી ફેલાય છે કે ખોટી વાત? જે નેગેટિવ હોય, જે હેટ હોય એ વધારે ફેલાય. સોશિયલ મીડિયામાં ગાળા ગાળી ગંધ મચાવેલી હોય એ વધારે ફેલાય, લોકો એ વધારે જોશે. લોકો શું કરે, જાણી જોઈને કોન્ટ્રોવર્સી ક્રિએટ કરે. આ સોશિયલ મીડિયા યુઝરને આ ખાસ જાણવું જોઈશે કે જાણી જોઈને ગાળા ગાળી કરો, ઝઘડાઓ કરો, એટલે શું કરશે, લોકો એને જોશે. નેગેટિવ તો નેગેટિવ, સ્ટારડમ તો મળે છે. ઘણા લોકો ઇન્ટેન્શનલી આવી વસ્તુ કરે છે નેગેટિવ સ્ટારડમ મેળવવા માટે, અને એમાં ઘણા બધા લોકો આવે. એક લોક સાહિત્ય કલાકાર છે કે સ્ટેજ ઉપર ચડી જાય પછી ગમે એ બોલે, કંઈ જોવાનું નહીં, એ તો ત્યાં સુધીની વાત કરે કે ભાઈ અંબાણી પરિવારમાંથી કે કાર્યક્રમમાં આમંત્રણ હતું એકચ્યુઅલી, પણ એ કે નીતાબેન અંબાણી કોણ છે એ તો હું ઓળખતો જ નથી. એટલે આવો બફાટ કરો. હવે નીતાબેન અંબાણીને આખો ઇન્ડિયા ઓળખે છે અને તમે સ્ટેજ ઉપર ચડીને આવી ફાકા ફોજદારી કરી રહ્યા છો. એનો છોકરો એક ઘડિયાળ વેચે ને ત્યાં તમારી આખી પેઢી ખરીદાઈ જાય, એટલી એમની પાવર છે, એટલી એમની ક્ષમતા છે. અને મને આ લોક સાહિત્ય કલાકારોમાંથી ઘણા અમુકની વાત કરી રહ્યો છું, એમના પર સ્પેસિફાઇડ ગુસ્સો શા માટે આવે ખબર? એ ગુસ્સો મને એ ત્યારે આવ્યો હતો કે જ્યારે તમે રાષ્ટ્ર માટે જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે ને એવા લોકો વિશે ગમે એવો બફાટ કરી દો છો. સરદાર પટેલની વાત કરું છું અહીંયા, કે સરદાર પટેલ છે ને એમને જ્યારે બામલાઈ થઈ ને ત્યારે એમને લાગ્યું કે આ પીડા સહન કરવાનો, આની ઉપર ફોકસ કરવાનો મારી પાસે ટાઈમ નથી, મારે રાષ્ટ્ર માટે કામ કરવું છે. ત્યારે લોખંડનો સળિયો એમને એમને બગલમાં નાખી દીધો હતો અને બ્રહ્મલાઈ ફૂડી નાખી હતી, ત્યારે એ લોખંડી પુરુષ કહેવાના. અને એ જ્યારે હિન્દ ફોજ લઈને એકવાર કોઈ જગ્યાએ કોઈ રજવાડામાં ઊભા રહી જાય ને તો કોઈની તાકાત નહોતી કે રજવાડું ના આપી શકે, એટલે એને એકત્રીકરણ કરીને બતાવ્યું છે, એટલી એનામાં તાકાત છે. તમારામાં તેવડ હોય તો એક બાર પાત્રીનો કોઈકનો પ્લોટ લઈને બતાવો, ચાલો. શક્ય છે? નથી શક્ય. માત્ર ને માત્ર ફાકા ફોજદારી કરવાની, યુવાઓને ગેરમાર્ગે દોરવાના અને મર્દાનગીની મોટી મોટી વાતો ઠોકવાની. મર્દાનગી નામની કોઈ વસ્તુ પાછી મળે નહીં. એવા લોકો છે ને એ 307ના આરોપીઓ છે, કાળા કાચની ગાડીઓ લઈને જાય, નંબર પ્લેટો રાખે ને ધોકા લઈને પાછળથી હુમલા કરે, 307માં આરોપી બને, અને આ લોકો સ્ટેજ ઉપર ચડી અને યુવાઓને ગેરમાર્ગે દોરે. યુવાઓને જોવું પડશે કે આમની પાસેથી આપણે શું શીખવું, શું ના શીખવું, આ શું, આ કેવું છે કે અત્યારે પાછા માફી માંગશે. હું એ પણ એક દોર છે કે સ્ટેજ ઉપર ચડો, બફાટ કરો, રાષ્ટ્રીય પુરુષોનું અપમાન કરી નાખો, ગમે તેમના વિશે બોલી દો, સ્ટેજ ઉપર ચડીને માફી માંગ લો. એટલે શું, પહેલાં તો નેગેટિવ સ્ટારડમ મેળવું, પછી વિક્ટિમ કાર્ડ રમો અને પોઝિટિવ સ્ટારડમ મેળવો, રાઈટ? અને મર્દાનગીની મોટી મોટી વાતો ઠોકી અને યુવાઓને ગેરમાર્ગે દોરવું, આવું ક્યારેય ના હોવું જોઈએ. જો મેં કીધું ને કે હું વકીલ છું ને અને સામાજિક રીતે લોકો મને ફોલો કરે છે ને તો મારી ઉપર એ બર્ડન છે કે હું એવું કંઈ પણ ના કરું કે લોકો ગેરમાર્ગે, યુવા ગેરમાર્ગે, સોશિયલ યુઝર એ ગેરમાર્ગે દોરાય, એ મારી જવાબદારી છે. તો જેમ તમને કોઈ વ્યક્તિ ચાહે છે, તમને કોઈ ફોલો કરે છે ને, તો તમારી એ નૈતિક પહેલી જવાબદારી છે કે તમે એમને ગેરમાર્ગે ના દોરો, રાઈટ? બાકી એ બધા આજે ઘણા અમુક બની બેઠેલા લોક સાહિત્ય કલાકારો છે ને એને તો ઓળખીએ છીએ, પાછા બધા એ બધા પાછા એવી વાતો કરતા હોય છે કે અમારું કંઈ સ્ટાન્ડર્ડ તો હોય ને, આવી બધી એ સ્ટેજ ઉપરથી વાતો કરતા હોય છે, એટલે કંઈ આની ઉપર અમારું ચાલતું નથી એમ. સ્ટેજ ઉપર બેસીને વાતો એવી કરે કે આની ઉપર અમારું કંઈ ચાલતું નથી, કદાચ ડાયરા ના આવે, કંઈ પ્રોગ્રામ ના આવે તો બંધ કરી દઈએ. એટલે ભાઈ હું વકીલાત કરું છું, જો હું મારા વકીલાતનું સન્માન નથી જાળવી શકતો ને તો હું કોઈનું સન્માન નથી જાળવી શકવાનો, રાઈટ? તો જાહેર જનતાનો તો શું જાળવવાનો છું? જેમ તમે કોઈ સ્ટેજ પર બેઠા છો એનું સન્માન નથી જાળવતા, તો તમે બાકીના લોકોનું શું સન્માન જાળવવાના છો? બાકી એ લોકો બીડી પીને જે ધીરે ધીરે મારી જિંદગીમાં આના આ બધા ગીતો ગાતા ને, એ વસ્તુ એ અમે ઓળખીએ છીએ. વસ્તુ એ મુદ્દો શું છે કે સોશિયલ મીડિયા છે ને એમાં સ્ટારડમ મેળવવા માટે તમે નેગેટિવલી યુવાઓને ગેરમાર્ગે ના દોરો. માત્ર કહેવાનું મારું અહીંયા પોઈન્ટ ઓફ વ્યૂ એ છે, કારણ કે લોકો છે ને એ કેચઅપ કરે. હું જે અત્યારે આપું છું ને આ તમારા માધ્યમથી, એ લોકો કેચઅપ કરશે, એમની જિંદગીમાં ઉતારશે. જો તમે ખરાબ આપશો
તો ખરાબ ઉતારશે. યુવાધનને થોડોક રાષ્ટ્રપ્રેમનો નશો આપો, અને જો તમે નથી આપી શકતા ને તો સ્ટેજ ઉપર ચડીને તમારે જે ધંધો કરવાનો છે એ કરીને જતા રહો, રાઈટ. બાકી યુવાઓને ગેરમાર્ગ ન દોરો, રાષ્ટ્ર પુરુષોનું અપમાન ના કરો, એ ક્યારેય ચાખી લેવામાં નહીં આવે. અને હું તો આ પોડકાસ્ટથી કહીશ, જાય જનતાને પણ ખ્યાલ આવે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ, એ ચાહે લોક સાહિત્ય કલાકાર હોય કે કોઈ પણ હોય, એ રાષ્ટ્ર પુરુષોનો અપમાન કરે, કંઈ ખોટી પ્રેરણાઓ આપે, યુવાઓને ગેરમાર્ગ દોરે ને, તો આઈપીસીની ધારા 504, 505 અને આઈપીસીની ધારા 500 મુજબ ગુનો બને છે. આની ઉપર FIR જ કરાવવાની. 504 એટલે કે શાંતિનો ભંગ કરવો, 505 એટલે કે કોઈ કોમ્યુનિટી હોય એને તમે મિસગાઈડ કરો, પબ્લિક મિસચીફ કરો, તો 505 મુજબ ગુનો બને. ને 500 એટલે કે બદનામી, જ્યારે કંઈ રાષ્ટ્રીય પુરુષોની તમે બદનામી કરો ને તો આઈપીસી 500 મુજબ ગુનો બને. તો આવા લોકો પર ફરિયાદો થવી જોઈએ. આનાથી શું થાય, આ લોકો પર ફરિયાદો થાય ને તો ખબર પડે કે યુવાધનને બરબાદ ના કરો. તમારામાં તેવડ નથી ને કે યુવાધનને તમે કંઈક બનાવી શકો, રાષ્ટ્ર માટે કંઈક પ્રેરણા આપી શકો, તો કંઈ નહીં, છોડ દો. બાકી એમને બરબાદ કરવાનો તમારો કોઈ અધિકાર નથી.